પોલીસ. વાત કરીએ તો હવે ધોરાજી વિસ્તારમાં કેટલાક સમયથી એક્ટિવા ગાડીની ચોરી કરતી ગેંગને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. ત્યારે આ ગેંગને ઝડપી લેવા ધોરાજી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બે ઇસમો નંબર પ્લેટ વગરની ચોરાવ ગાડી સાથે નીકળતા પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ગેંગે 10 જેટલા મોટરસાઇકલની ઉઠાંતરી કરી હતી. ઝડપાયેલ આરોપીની વાત કરીએ તો જીતેન્દ્ર ઉર્ફે ધનુ માધવજી ભીમજી દવે, સુનિલ ગોપાલ મંગા સોલંકી અને અક્રમ ઉર્ફે ભૂરો નાસિર મજીદ પઠાણ, આ તમામ આરોપીઓ ધોરાજીમાં જ રહે છે અને મોટરસાઇકલની ચોરી કરી મોજ મજા કરતા હતા. હાલ પોલીસે રૂપિયા 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમારા જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મહેણા સાહેબની કડક સૂચના હતી કે જેટલા મુદ્દામાલ એમાં જો મિલકત વિરુદ્ધના જો ગુના છે એમાં શોધી કાઢવાની જો તરત જ પ્રયાસ ચાલતા હતા. એમાં ધોરાજી પોલીસે જ્યારે પેટ્રોલિંગમાં હતી એમાં પેટ્રોલિંગમાં 2 કિસ્મને જો હે એમાં પકડ્યો હતો અને આમાં જો એમની સાથે જો ગાડી મળી હતી નંબર પ્લેટ વગેરેની હતી અને પોઈના ગુનામાં પણ સંડોવાયેલો હતો. અને જ્યારે બાઇકની તપાસ આગળની તપાસ કરી તો એમાં ખબર પડી કે આ જો બાઇક છે ચોરીની બાઇક છે. તો એમાં પછી વધુ તપાસ હાથ ધરતા જો એમાં જો મુખ્ય એમાં જો આરોપી છે અક્રમ ઉર્ફે ભૂરો નાસિરભાઈ મજીદભાઈ પઠાણ રહેવાસી ધોરાજી, એમાં જો એને સાથે બીજા 2 આરોપી હતા જો કે મેઇન ચોરી કરતા અને એને અક્રમને જો હે આ બાઇક પછી સેલ માટે દેવતા. એમાં જો બીજા 2 આરોપી છે જીતેન્દ્રભાઈ ઉર્ફે ધનો માધવજીભાઈ ભીમજીભાઈ દવે, સુનિલભાઈ ગોપાલભાઈ મંગાભાઈ સોલંકી, બંને ધોરાજી રહેવાસી અને અક્રમ પણ ધોરાજીનો રહેવાસી છે. એમાં ટોટલ ધોરાજી પોલીસને 10 ચોરીની બાઇકો મળી. એમાં 8 એક્ટિવા છે, 1 એક્સેસ છે અને હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ છે. 10-10 જો હે એમાં ધોરાજીથી ચોરી ગયા હતા અને છેલ્લા 2-3 મહિનાથી ચોરી થઈ હતી. એમાં 6 ગુના જો છે એમાં ધોરાજી પોલીસે નોંધાયેલ છે અને બીજા તો 4 માટે ફરિયાદી અહીંયા જાણ નથી કરી હતી પણ જ્યારે તપાસ હાથ ધરી તો એમાં ખબર પડી કે 10-10 બાઇક ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ ગયા હતા. એમાં જો ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી હતી આમાં એક્ટિવા જો ખાસ કરીને જો એક્ટિવા હતી તો એક્ટિવા જો જ્યારે ચોરી કરતા તો એ લોકો એમને કોઈ બાઇકથી ટોર્ચિંગ કરીને લઈ જતા તો એમાં લોકોને એવી રીતે લાગતું કે ભાઈ એક્ટિવા ખરાબ છે તો એ લોકો લઈને જાય તો લોકોને ખબર નથી પડતી એમાં કે ભાઈ એમાં કોઈ ચોરી છે કે નથી. અને પછી જ્યારે ચોરી કરતા તો એ લગભગ જો એમાં 2-3 ગુનામાં જો એમાં ખબર પડી કે કૌશલ સોલંકી, જય સૌરાષ્ટ્ર નેટવર્ક, ધોરાજી.